નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. બધા જ દર્શક મિત્રોને ધન્વંતરી ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે. મિત્રો, આજે હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશર આ સમસ્યાનો આજે તમને દેશી ઉપચાર બતાવું છું. બંને સમસ્યા માટે ઉપચાર છે. બ્લડ પ્રેશર વધી જાય અને બ્લડ પ્રેશર ઘટી જાય, ખાસ કરીને મહત્ત્વનો ભાગ ભજવતી વસ્તુ હોય તો કોલેસ્ટ્રોલ. હવે આ હાઈ બ્લડ પ્રેશર છે એ બ્લડનું જે લોહીનું દબાણ છે એકદમ વધી જવું અથવા એકદમ ઘટી જવું, બે પ્રકારની અલગ અલગ તકલીફ હોય છે લોકોને. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો બ્લડ પ્રેશર વધી જાય, લોહીનું દબાણ એકાએક વધી જાય અને માથામાં ચક્કર આવવા લાગે કે આવું બધું થવા લાગે, અને એવી જ રીતે બ્લડ પ્રેશર ઘટી પણ જાય, એકદમ લો થઈ જાય, બ્લડ પ્રેશર લોહીનું દબાણ એકદમ ઓછું થઈ જાય તો ત્યારે પણ આવું થાય, ચક્કર આવવા લાગે, શરીરમાં પરસેવો વળવા લાગે, શરીર એકદમ ઠંડુ પડવા લાગે અને વ્યક્તિ છે એને કંઈ સૂઝે નહીં અને માનસિક સ્થિતિ છે એ બગડી જાય અને આવું બધું થાય છે. બંને સમસ્યા માટેનો અક્ષીર અને દેશી ઉપચાર, બ્લડ પ્રેશર વધી જતું હોય કે બ્લડ પ્રેશર ઘટી જતું હોય, એકદમ સામાન્ય એકદમ નોર્મલ થઈ જાય, એની માટે ખાસ તો એ તમારે ખોરાકમાં તકેદારી એ રાખવાની હોય છે. મુખ્યત્વે આ જે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને હૃદયને લગતી જે સમસ્યા હોય છે એમાં કે જે ચરબીયુક્ત ખોરાક છે એ ઓછો જ કરવો પડે, અન્યથા એની માટે કોઈ ઉપચાર હોતો નથી. જે હાઈ વધારે ચરબીવાળો ખોરાક હોય છે, ખાસ કરીને તળેલો કે આવો, એ ખોરાકને એકદમ ઓછો કરી નાખવો જોઈએ. જે બ્લડ પ્રેશરની સમસ્યામાં તમને જે દેશી ઉપચારની વાત કરું, બ્લડ પ્રેશર વધી જતું હોય અને ઘટી જતું હોય બંનેમાં એક સામાન્ય નોર્મલ ઉપચાર હોય તો મેથી દાણાનો છે. બંનેમાં સહેજ ફેરફાર કરવાનો છે ઉપચારમાં, પણ મેથી દાણા છે એ બંને પ્રકારની સમસ્યામાં રામબાણ છે. કોલેસ્ટ્રોલની સમસ્યામાં રામબાણ છે, હૃદયને સ્વસ્થ રાખવામાં મેથી દાણા રામબાણ છે. એ સિવાય તો શરીરમાં ઘણી બધી રીતે ઉપયોગી મેથી દાણા, પણ જે બ્લડ પ્રેશર વધી જતું હોય તો એની માટે પ્રથમ તમને વાત કરી દઉં, રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી દાણા નાખીને પલાળીને રાખી દો. સવારે ઉઠી આ પાણી છે એને ગાળી અને પી જાઓ. મેથી દાણા છે એને પણ ચાવી અને ખાઈ જાઓ. નિયમિત આ પ્રયોગ કરો એટલે બ્લડ પ્રેશર છે એકદમ સામાન્ય રહેશે. હવે બ્લડ પ્રેશર ઘટી જાય છે, લોહીનું દબાણ એકાએક ઘટી જતું હોય, એની માટે પણ મેથી જ દાણા એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી મેથી દાણા નાખી અને ઉકાળી નાખવાનું. આનો ઉકાળો બનાવવાનો છે. લગભગ 20-30% પાણી બળી જાય અને 70% જેટલું પાણી વધે ત્યાં સુધી ઉકાળી નાખો. ઉકાળી અને પછી નીચે ઉતારી લો, ગાળી લો. ઠંડુ સહેજ ઠંડુ પડે એટલે એની અંદર દેશી મધ એક ચમચી નાખી અને આ પી જાઓ. આ છે બ્લડ પ્રેશર ઘટી જવા માટેનો દેશી ઉપચાર. બંનેમાં મેથી દાણા છે એ ખૂબ જ કારગર છે. બંને ઉપચારમાં માત્ર થોડો ફેરફાર પણ બ્લડ પ્રેશરની સમસ્યા એકદમ સામાન્ય થઈ જશે. અને જો વધારે સમસ્યા રહેતી હોય, હાઈ બ્લડ પ્રેશર છે એ ખતરનાક છે અને લો બ્લડ પ્રેશર છે એ પણ ખતરનાક જ હોય છે. આમ તો દરેક બીમારી શરીર માટે ખતરનાક જ હોય છે, પણ હાઈ બ્લડ પ્રેશરની જે સમસ્યા છે, વધારે પરેશાન હોવ તો કાયમી રીતે હાઈ બ્લડ પ્રેશર છે એકદમ સામાન્ય થઈ જાય, એની માટેનો દેશી ઉપચાર તમને કહું તો એ છે, દરરોજ સવારે ઉઠી ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક અડધું અથવા એક લીંબુ નીચોવાનું, એક ચમચી દેશી મધ નાખી અને આ જે છે એને પી જવાથી બ્લડ પ્રેશરની સમસ્યા છે એ થોડા જ દિવસમાં એકદમ નોર્મલ થઈ જશે, એકદમ સામાન્ય થઈ જશે. એવી જ રીતે બ્લડ પ્રેશર એકદમ ઘટી જતું હોય વારંવાર તો એની માટેનો પણ એક કાયમી ઇલાજ છે. એની માટે એક ગ્લાસ પાણીમાં 20 ગ્રામ જેટલો દેશી ગોળ નાખી દેવાનો, બરાબર ઓગાળી દેવાનો છે. એની અંદર જે કાળા મરી આવે છે એનું ચૂર્ણ કરી અને એક ચપટી ચૂર્ણ નાખવાનું છે અને એક ચમચી જેટલો લીંબુનો રસ નાખી દિવસમાં 2 વખત થોડા દિવસ સેવન કરો એટલે બ્લડ પ્રેશર એકદમ સામાન્ય રહેશે. જે લોકોને વારંવાર બ્લડ પ્રેશર ઘટી જાય છે, તો આ જે ઉપચારો મેં તમને બતાવ્યા બંને પ્રકારની સમસ્યા માટે, બ્લડ પ્રેશર વધી જતું હોય તો પણ ખૂબ કારગર છે અને બ્લડ પ્રેશર ઘટી જતું હોય તો એની માટે પણ. એ સિવાય એક બ્લડ પ્રેશર માટેની, ખાસ કરીને જે કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર વધી જાય એની માટે એક સામાન્ય રસોડામાં મળતી ચીજ હોય તો એ છે લસણ. અવારનવાર તમે દિવસમાં ઓછામાં ઓછી 2 કળી, ખાસ કરીને શિયાળામાં 2-3 કળી લસણ તમે ચાવી જાઓ તો મિત્રો એ બ્લડ પ્રેશર માટે ખૂબ જ અક્ષીર સાબિત થાય છે અને કોલેસ્ટ્રોલની સમસ્યામાં, બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે એને એકદમ નિયંત્રણમાં રાખે છે. તો મિત્રો, આ હતો મારો આજનો વિડીયો. અમને આશા છે કે તમને મારો આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર તેમજ હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.